नमस्ते विद्यार्थी मित्रों, समर्पण विद्या मंदिर शाला तरफ थी ऑनलाइन विडियो लेक्चर में आप सबनो हार्दिक स्वागत करूँ छू। तो धोरण 11 चैप्टर 6 विषय बायोलॉजी सपुष्पी वनस्पतिओनी अंतस्थ रचना। तो ज्यारे आपणे सपुष्पी वनस्पतिनी अंतस्थ रचना में आपणे कई कई पेशी जोवा मळे छे एनी वात करी आगळना लेक्चरों में, कि सरल पेशी जोवा मळती हती, जटिल पेशी जोवा मळती हती। तो जटिल पेशी में फरी बे प्रकार के अन्नवाहक पेशी अने जलवाहक पेशी। तो हवे आपणे एमां आगळ जोईशुं के जलवाहक पेशी छे अन्नवाहक पेशी, अने त्यारबादनो टॉपिक हतो के पेशीतंत्र। एटले के पेशीतंत्र में आपणने विविध त्रण प्रकारनी पेशी जोवा मळती हती। सौथी बहारनी पेशी एटले के अधिस्तरीय पेशी, ત્યારબાદ કઈ હતી તો કે આધારતક એટલે કે યાંત્રિક મજબૂતાઈ માટેની પેશી, આધારતક પેશીતંત્ર, અને લાસ્ટ કઈ હતી તો કે વાહક પેશીતંત્ર એટલે કે જે શું કરતી હતી તો કે વનસ્પતિમાંથી એટલે કે મૂળના વનસ્પતિ દેહના મૂળના ભાગમાંથી પાણી તથા ખનિજ દ્રાવ્ય ક્ષારોનું વહન માટેની હતી, અને જલવાહક પેશી અને અન્નવાહક પેશી। તો કે અન્નવાહક પેશી તે શું હતી તો કે અન્નનું એટલે કે ખોરાકનું વહન કરતી હતી, પર્ણના ભાગેથી વનસ્પતિ દેહના અન્ય ભાગ સુધી પહોંચાડવાનું વહન કરતી હતી, તો એ હતી વાહક પેશી। હવે ત્યાંથી આગળ તો આજનો ટોપિક છે 6.3 દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની અંતસ્થ રચના। તો મેઇન હવે જ્યારે આપણે બાહ્યાકાર રચના જોઈ, હવે અંતસ્થ રચનામાં આપણે બધી પેશીની વાત કરી કે બધી જ પેશીઓ કેવી રીતના રચના અને કાર્યની દ્રષ્ટિએ તથા સ્થાનની સ્થાનમાં ક્યાં જોવા મળે છે અને કેવું કાર્ય અને એની રચના કેવી છે, તો એના વિશે આપણે જોઈએ। તો હવે સૌપ્રથમ દ્વિદળી અને એકદળી વનસ્પતિઓની અંતસ્થ રચના, એટલે કે જે દ્વિદળી વનસ્પતિ છે અને એકદળી વનસ્પતિ છે તો તેની આંતરિક રચના। તો હવે જોઈએ કે જ્યારે દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિમાં મૂળ પ્રકાંડ અને પર્ણના પેશીય આયોજનને સારી રીતે સમજવા માટે આ અંગોના પરિપક્વ પ્રદેશોનો અનુપ્રસ્થ છેદ લઈ અભ્યાસ કરવો અનુકૂળ છે। તો મિત્રો, જ્યારે કોઈ વસ્તુ આપણે ટેક્સ્ટબુકમાં જોઈએ છીએ અથવા ફિગરમાં જોઈએ છીએ એટલે કે આકૃતિ ડાયાગ્રામમાં જોતા હોય, એના કરતાં જ્યારે તમે માઇક્રોસ્કોપમાં એનો છેદ લઈ અને જ્યારે તમે જુઓ છો તો તમને બહુ સહેલી રીતે સમજાઈ શકે છે કે આ શું કહેવા માગે છે આકૃતિ પ્રમાણે। તો એ હતું તમારે કે જો મૂળ છે, પ્રકાંડ છે અને પર્ણ છે, જ્યારે એનો આડો છેદ લેવામાં આવે, અનુપ્રસ્થ છેદ, ઘણી વખત આડો છેદ લેવામાં આવે છે, ઘણી વખત ઊભો છેદ લેવાનો આવે છે, તો આપણને મિત્રો ખ્યાલ આવે કે આમાં આપણને જે અન્નવાહક પેશી છે, જલવાહક પેશી છે અથવા જે મૃદુતક કોષો, સ્થૂળ કણક કોષો, એની રચના વનસ્પતિ દેહનો કોઈ મૂળનો ભાગ છે તો એમાં આપણને ક્યાં જોવા મળે છે, કેવા કલરના દેખાય છે, એની રચના શું છે, તો એ આપણને વ્યવસ્થિત જ્યારે એના આડો છેદ લઈ અને માઇક્રોસ્કોપમાં જોવામાં આવે તો બહુ સહેલી રીતે સમજાઈ શકે છે। તો આ હતું તમારે, તો તમે હવે અભ્યાસ કરો છો એટલે કે દ્વિદળી મૂળ 6.3.1 દ્વિદળી મૂળ ડાયકોટિલેડોનસ રૂટ। તો જ્યારે સ્કૂલ શરૂ થશે તો અહીંયા માઇક્રોસ્કોપમાં દેખાડવામાં આવશે કે જ્યારે તમે દ્વિદળી મૂળનો સેક્શન જોવો છો એટલે કે આડો છે તો તમે બહુ સારી રીતે અને સહેલી રીતે સમજી શકશો અને ઇઝીલી સમજાઈ જશે કે આપણને કેવી રીતના બધા સ્તર જોવામાં આવે છે અથવા બધી પેશી કેવી રીતના જોવા મળે છે। તો હવે જોઈએ કે દ્વિદળી મૂળ, તો કે જે દ્વિદળી મૂળ છે એટલે આપણને પહેલાં તો ખબર છે કે એ બે બીજપત્ર ધરાવે છે, તો હવે એમાં તમારે લેવાનું છે સૂર્યમુખીના મૂળનો આડો છેદ, અને જ્યારે એનો આડો છેદ લઈએ તો આપણે એમાં આંતરિક રચના વિશેનું અભ્યાસ કરીશું, તો કે એમાં આંતરિક રચના આપણને કયા કયા પ્રકારે અને કેવી જોવા મળે છે। તો જે સૂર્યમુખીનું મૂળ છે એમાં મુખ્યત્વે આપણને ત્રણ ભાગ જોવા મળે છે, કેટલા ભાગ જોવા મળે છે, ત્રણ ભાગ જોવા મળે છે। તો સૌથી પ્રથમ તો કે બાહ્યક, તો કે જે બાહ્યક છે એ સૌથી બહારનો સ્તર છે એટલે એને બાહ્યક તરીકે ઓળખાય છે, ત્યારબાદ છે અધિસ્તર એટલે કે બાહ્યક પછીના વિસ્તારને શું કહેવાય છે,
अधिसर। त्यार बाद छे अंतःस्तर, एटले के जे सौथी अंदर आवतो हशे तो एवा स्तरने शुं कहेवाय छे? अंतःस्तर। तो हवे बाह्यकमां आपणे जोईए तो के बाह्यकमां आपणने फरी प्रकार जोवा मळशे। तो के बाह्યકોને કહેવાય છે? બાહ્યકમાં ત્રણ પ્રકાર જોવા મળે છે। તો સૌપ્રથમ હવે જ્યારે અહીંયાથી સ્ટાર્ટ કરીએ ટેક્સ્ટબુકમાંથી, આ તમારી ટેક્સ્ટબુકમાં આવી રીતના નથી આપેલું, તો તમે નોટ ડાઉન કરી શકો છો અને ટેક્સ્ટબુક પણ જોડે રાખી શકો છો। સૌથી બહારનું સ્તર મૂલાધી સ્તર છે। કયું છે? સૌથી બહારનું સ્તર મૂલાધિસ્તર। તો આપણને ખ્યાલ છે કે જ્યારે વનસ્પતિ દેહમાં આપણે અધિસ્તરીય પેશી જોતા હતા તો જે અધિસ્તરીય પેશી છે એ સૌથી બહારની બાજુ જોવા મળતી હતી। તો જે સૌથી બહારનું સ્તર મૂલાધિસ્તર, એટલે કે આપણે જે મૂળ રોમની રચના જોઈ ગયા તો એ સૌથી બહાર જોવા મળતી હતી, એનું કાર્ય શું હતું એ પણ આપણને ખ્યાલ છે। જે મૂલાધિસ્તર છે એ ઘણા મૂલાધિસ્તરીય કોષો એક કોષીય મૂળ રોમના સ્વરૂપમાં બહાર નીકળે છે। તો જે મૂળ રોમ છે એ કેવા છે? એક કોષીય અને લાંબી રચના ધરાવે છે, તો એને શું કીધું મિત્રો? મૂળ રોમ। જે મૂલાધિસ્તર જે રચના જોવા મળે છે, જ્યારે તમે એનો સેક્શન લેવામાં આવે છે, અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો છો કે આ જે મૂળ રોમ છે એ કેવા છે, તો તમને એક કોષીય દેખાય છે। તો કેવા છે? તો કે મૂળ રોમ છે એ કેવા છે? એક કોષીય છે અને ઘણા કોષોમાં, એ ઘણા કોષોમાં જોવા મળે છે। તો જે મૂલાધી સ્તર છે એ સૌથી બહારનું સ્તર છે અને ત્યાં એક કોષીય કેવા મૂળ રોમ જોવા મળે છે। તો આ શું હતું મિત્રો? તો કે સૌ પ્રથમ તમને દ્વિદળી મૂળમાં જોવા મળતું મૂળ રોમ, એટલે કે મૂલાધી સ્તર। જે મૂલાધી સ્તર છે એનું કાર્ય શું? તો કે જમીનમાંથી, શું? જમીનમાંથી પાણી અને દ્રાવ્ય ક્ષારોનું શોષણ કરી પ્રકાંડ અને પર્ણના ભાગો સુધી વહન કરે છે। તો આ હતું મૂળ રોમ। તો કે મૂળ રોમ એ સૌથી બહારનું સ્તર મૂલાધી સ્તર છે। ઘણા મૂલાધિસ્તરીય કોષો એક કોષીય મૂળ રોમના સ્વરૂપમાં બહાર નીકળે છે। તો તમે આકૃતિમાં જોયું કે જે કોષો કેવી રીતના છે, તો કે મૂલાધી સ્તરમાં એક કોષીય એવી રીતના બહાર નીકળતા તમે આકૃતિમાં જોઈ શકો છો। ત્યારબાદ છે તો કે બાહ્યક એ આંતરકોષીય અવકાશયુક્ત પાતળી દિવાલવાળા મૃદુતક કોષોના ઘણા સ્તરોનું બનેલું છે। તો એ શું છે? બાહ્યક છે। પણ જ્યારે મૂળ રોમ આપણે અભ્યાસ કરતા હતા, તો કે મૂળ રોમ એટલે કે ક્યાં જોવા મળે છે? તો કે મૂલાધી સ્તરમાં, સૌથી બહારના સ્તરમાં જોવા મળે છે। અને એનું કાર્ય શું, કેવી રીતના દેખાય છે? તો એ મૂળ રોમ છે એ સૌ પ્રથમ આપણને ક્યાં જોવા મળશે મિત્રો? તો કે અધિસ્તરમાં જોવા મળે છે। તો કે અધિસ્તર એ ક્યાં છે? તો કે સૌથી બહારનું સ્તર છે। અને આ સ્તરના કોષો કેવા હશે? તો કે એક સ્તરીય હશે। અને ક્યાં જોવા મળે? તો કે એના કોષો પાતળી દિવાલવાળા અને સેલ્યુલોઝના બનેલા છે। શેના બનેલા હશે? તો કે સેલ્યુલોઝના। આ સ્તરના ઘણા કોષો અધિસ્તરીય એટલે કે એક કોષીય મૂળ રોમના સ્વરૂપે બહાર નીકળે છે। તો આપણે વાત કરીએ મૂળ રોમમાં કે કોષો કેવા છે? એક કોષીય સ્વરૂપે મૂળ રોમની રીતે બહાર નીકળે છે, જે જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરવાનું કાર્ય કરે છે। તો આ હતું મૂળ રોમ એટલે કે અધિસ્તર। તો યાદ રહેશે મિત્રો ક્યાં જોવા મળે છે? ત્યારબાદ છે બાહ્યક। તો કે બાહ્યક જે છે તે અધિસ્તર પછીનું આવતું સ્તર છે। તો બાહ્યક, તો કે બાહ્યકમાં શું હશે? તો કે આંતરકોષીય અવકાશ યુક્ત પાતળી દિવાલવાળા મૃદુતકના કોષો જે વધારે એટલે કે ઘણા સ્તરોમાં બનેલું છે, તો એને શું કહેવાય છે? બહુસ્તરીય। એટલે કે જ્યારે આપણે અહીંયા વાત કરી કે જે આધિસ્તર છે એ કેવું છે? એક સ્તરીય એટલે કે એક જ સ્તર જોવા મળે છે। ત્યારબાદ છે આ બાહ્યક, અહીંયા તમને નામ નિર્દેશિત કરેલું છે, તમને વાંચતા આવડે છે। તો આ શું છે? બાહ્યકનો ભાગ। તો તમે જોઈ શકો છો કે બાહ્યકના સ્તરો કેટલા છે, ઘણા બધા સ્તરો જોવા મળે છે, એટલા માટે બાહ્યક જે છે એ કેવા છે? તો કે બહુસ્તરીય છે। પણ શું છે? તો કે મૃદુતક કોષોના બનેલા છે। તો કે મૃદુતક કોષો આપણે જોઈ ગયા, જે મૃદુતક કોષો છે એ કેવા છે? તો કે ગોળાકાર હોય, અંડાકાર હોય અને કેવા હોય? તો કે લંબ ગોળાકાર રીતે રચના જોવા મળે છે। તો આ હતું બાહ્યક। ત્યારબાદ છે બાહ્યકના સૌથી અંદરના સ્તરને શું કહેવાય છે?
अंतस्तर, तो ये पण तमने अंतस्तर एटले के शब्द उपरथी ख्याल आवे, अंत एटले के अंदरनो भाग, एटले के जे अंदर सौथी बाह्यकना सौथी अंदरना स्तरने शुं कहेवाय छे, अंतस्तर। व्याख्या छे, बाह्यकना सौथी अंदरना स्तरने अंतस्तर कहे छे। तो के जे अंतस्तर छे एमां शुं हशे, तो के कोई पण आंतरकोशीय अवकाश विहीन, एटले के आंतरकोशीय अवकाश जोवा मळतो नहीं होय, तो तेना कोषो તેના કોષો એટલે કે આંતરકોષીય અવકાશવિહીન જે કોષો હશે એ કેવા છે તો કે પીપ આકારના હશે કેવા છે પીપ એટલે કે બેરલ શેપ કેવા છે બેરલ શેપ જોવા મળતા હશે તો કે આંતરકોષીય અવકાશવિહીન અંતસ્તરના કોષો પીપ આકારના કોષોનું એક જ સ્તર ધરાવે છે તો તમે અહીં અંતસ્તરનો ભાગ જોઈ શકો છો કે આ જે કેવી રચના ધરાવે છે પીપ આકારની અંતસ્તરના કોષોને સ્પર્શનીય તથા અરીય દિવાલોને કાસ્પેરિયન પટ્ટિકાના સ્વરૂપ માટે એટલે કે એને કાસ્પેરિયન પટ્ટિકા સ્વરૂપે પણ ઓળખાય છે આ અંતસ્તરના જે કોષો છે અંદર એ કેવા છે આંતરકોષીય અવકાશ વિહીન અને પીપ આકારના કોષોને એક જ સ્તર દેખાય છે જેને શું કહેવાય છે કાસ્પેરિયન પટ્ટિકા એ શા માટે આવેલી હોય છે તો કે પાણી માટે કેવી છે તો કે અપ્રવેશીલ છે જે આ કાસ્પેરિયન પટ્ટિકા દેખાય છે તમને એ કેવી છે પાણી માટે અપ્રવેશીલ છે અને મેણ જેવા પદાર્થો એટલે કે સુબેરીનની જમાવટ ધરાવે છે એટલે કે જે સુબેરીનનો પદાર્થ હશે એનું શું કરતી હશે તો કે જમાવટ કરતી હશે અને કોના માટે અપ્રવેશીલ છે તો કે પાણી માટે તો આ હતું કાસ્પેરિયન પટ્ટી તમારા માટે નવો શબ્દ હતો પણ એ આપણને એક સ્તર જોવા મળે છે જે કેવું છે તો કે પીપ આકારના કોષોનું બનેલું છે અને એક જ સ્તર ધરાવે છે અને એ શેનું કાર્ય કરે છે તો કે પાણી માટે અપ્રવેશી છે જ્યારે સુબેરીન યુક્ત મીણ જેવા પદાર્થની જમાવટ કરે છે એ ક્યાં જોવા મળે છે મિત્રો તો કે આપણને જે અંતસ્તરની રચના અહીંયા જોવા મળે છે ત્યાં એ જોવા મળે છે ત્યારબાદ છે પરિચક્ર તો કે પરિચક્ર એટલે કે અંતસ્તર પછી જાડી દિવાલવાળા આ જે અંતસ્તર તમને આકૃતિમાં દેખાય છે એના પછીનો જે ભાગ એટલે કે પરિચક્ર તો કે આ પરિચક્રના કોષો કેવા છે તો કે જાડી દિવાલવાળા અને મૃદુતક કોષોના કેટલાક સ્તરો કયા છે મૃદુતક કોષોના કેટલાક સ્તરોમાં આવેલું છે જેને શું કહેવાય છે પરિચક્ર એટલે કે અંતસ્તર પછીના જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક એટલે કે ઘણા બધા સ્તરોમાં જોવા મળે છે તો એને શું કીધું મિત્રો પરિચક્ર તો ત્યારબાદ છે પરિચક્ર એ શું કરશે તો કે દ્વિતીય વૃદ્ધિ દરમિયાન જોવા મળશે દ્વિતીય વૃદ્ધિ આપણે જોઈ ગયા કે દ્વિતીય વૃદ્ધિ કોને કહેવાય છે તો કે જેમાં શું હોય તો કે અન્નવાહક અને જલવાહક પેશીઓ જોવા મળતી હોય અને એની વચ્ચે શું હોય તો કે વાહી એધા આપણને જોવા મળે છે તો જે પાર્શ્વીય મૂળ અને વાહી એધાની ઉત્પત્તિ થાય છે તો દ્વિતીય મૂળ આપણને ક્યારે જોવા મળે છે મિત્રો તો કે જ્યારે અન્નવાહક અને જલવાહક પેશીની વચ્ચે જ્યારે વાહી એધા એટલે કે એધાની રચના આપણે જોઈ ગયા આગળના લેક્ચરમાં તેને શું કહેવાય છે વાહી એધા એટલે કે પાર્શ્વીય મૂળની ઉત્પત્તિ થાય છે તો એને શું કહેવાય છે વાહી એધા જે ક્યાં આપણને જોવા મળશે તો કે પરિચક્રમાં પરિચક્ર એટલે કે અંતસ્તર પછીનો સ્તર છે જે જાડી દિવાલ અને કેવું ધરાવે છે તો કે ઘણા બધા સ્તરોનું મૃદુતકના ઘણા સ્તરોનું બનેલું છે મૃદુતક કોષોનું ઘણા સ્તરોમાં બનેલું છે અને એ શા માટે જોવા મળે છે તો કે દ્વિતીયક વૃદ્ધિ માટે પણ જવાબદાર છે શું કરવા તો કે જલવાહક પેશી અને અન્નવાહક પેશીની વચ્ચે વાહી એધાની ઉત્પત્તિ થાય છે ત્યારબાદ છે મજ્જાનો પ્રદેશ તો આપણે અહીંયા જે આ બધો ભાગ છે એને શું કહેવાય છે મજ્જાનો પ્રદેશ તો કે જે મજ્જાનો પ્રદેશ છે એ કેવો હશે તો કે એને ગર્ભનો ભાગ તરીકે પણ ઓળખાય છે શું કહેવાય છે ગર્ભનો ભાગ મજ્જા નાની અને અસ્પષ્ટ છે કેવી છે નાની અને અસ્પષ્ટ એટલે કે વ્યવસ્થિત જોઈ શકાતી નથી અને મજ્જાના કોષો કેવા હશે નાના જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલા મૃદુતક કોષોને એટલે કે અહીંયા જે જલવાહક જોવા મળે છે આ જે બધી જલવાહક છે અને અહીંયા શું હશે તો કે અન્નવાહક તો કે જલવાહક અને અન્નવાહક વચ્ચે આવેલા મૃદુતક કોષોને સંયોગી પેશી કહે છે તો સંયોગી પેશી એટલે કે જ્યાં બે કોષોનું શું થતું હોય
संयुक्त एटले के संयोगी पेशी कहे छे। तो के जलवाहक अने अन्नवाहक पेशी वच्चे आवेला मृदुतक कोषोने संयोगी पेशी कहे छे। सामान्यतः बे के चार जलवाहक अने अन्नवाहक समूहो होय छे। तो तमे अहींया चार जलवाहक जोई शको छो, एवी ज रीतना चार अन्नवाहक। तो के ज्यारे द्विदळी मूळमां मुख्यत्वे तमे तमने क्यारे कोई अनुप्रस्थ अथवा तमारे જ્યારે પ્રશ્નમાં પૂછાય તો મેઇન ડિફરન્સ શું હશે, તો કે દ્વિદળી મૂળમાં જલવાહક અને અન્નવાહકના સ્તર કેટલા હશે અથવા સમૂહો કેવા હશે, તો કે બે કે ચાર જોવા મળે છે। તો એ કેવું હશે, તો કે દ્વિદળી મૂળ એટલે કે સૂર્યમુખીનું મૂળ, બરાબર છે, ખાસ યાદ રાખવાનું છે। અને અહીંયા શું હશે, તો કે દ્વિતીય મૂળની એટલે કે દ્વિતીય વૃદ્ધિ જોવા મળતી હશે। શું કરવા, તો કે આપણને ખ્યાલ છે કે જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધ વલય વિકાસ પામે છે। શું જોવા મળતું હશે, તો કે કેમ્બિયલ રિંગ, જે તમે અહીંયા સેક્શનમાં જોઈ શકો છો કે એધ વલય જોવા મળે છે, જે અહીંયા તમને વ્યવસ્થિત ડિફરન્શિએટ થતું નથી। પણ જ્યારે તમે એનો અનુપ્રસ્થ છેદ એટલે કે આડો છેદ માઇક્રોસ્કોપમાં જુઓ છો તો તમને બહુ સારી રીતે એધ વલય જોવા મળે છે। ત્યારબાદ છે પરિચક્ર, તો પરિચક્ર તમે જોઈ ગયા, તો કે પરિચક્ર અને વાહી પુલો મજ્જા જેવી અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી બધી જ પેશીઓને મધ્યરંભનું નિર્માણ કહે છે। તો મિત્રો, તમને અહીંયા ત્રણ ટોપિક હતા, પહેલો હતો બાહ્યક દ્વિદળી મૂળમાં, ત્યારબાદ હતું અધિસ્તર અને અંતઃસ્તર। તો કે જે અંતઃસ્તર છે ત્યાંથી એટલે કે પરિચક્ર, પરિચક્ર ત્યારબાદ સંયોગી પેશી। તો આ જે પેશી બધી હતી, જે પરિચક્ર અને સંયોગી પેશી, તમને અહીંયા બે જ પેશી આપેલી છે, તો એ શેનું નિર્માણ કરે છે, તો કે મધ્યરંભનું, શેનું, મધ્યરંભનું। તમે જોઈ શકો છો પરિચક્ર, વાહી પુલો અને મજ્જા જેવી અંતઃસ્તરની અંદરની બાજુએ આવેલી બધી જ પેશીઓ મધ્યરંભનું નિર્માણ કરે છે। તો યાદ રાખવાનું છે કે દ્વિદળી મૂળમાં આપણે શું જોયું, તો કે પરિચક્ર, વાહી પુલો અને મજ્જા જેવો પ્રદેશ। તો આ શું હતું, તો કે દ્વિદળી મૂળ। તો યાદ રહેશે મિત્રો, દ્વિદળી મૂળમાં મુખ્યત્વે શું હતું, તો કે સૌથી બહાર આવેલું બાહ્યકનું સ્તર એટલે કે મૂળરોમ, જે મૂળરોમમાં શું હોય, તો કે એક કોષીય લાંબા સ્તરો જે મૂળરોમમાંથી મધ્યસ્તરમાંથી બહાર નીકળે અને મૂળરોમ ઉત્પન્ન કરે, સોરી, તો મૂળરોમ ઉત્પન્ન કરે છે। ફિગર પ્રમાણે આપણે એકવાર સમજી લઈએ કે જે મૂલાધિસ્તર તરીકે ઓળખાય છે, એક કોષીય કોષો ઘણી વખત મૂળરોમ ઉત્પન્ન કરે છે, તો એને કહેવાય છે મૂલાધિસ્તર। ત્યારબાદ અધિસ્તર, તો કે એક સ્તરીય કોષ જોવા મળે, એક સ્તરીય એટલે કે એક જ સ્તર જોવા મળે છે અને ક્યાં આવેલો, સૌથી બહારની બાજુએ આવેલો હોય છે, તો એને શું કહેવાય છે, અધિસ્તર। ત્યારબાદ છે બાહ્યક, તો બાહ્યકમાં આપણને જ્યારે બાહ્યકનો પ્રદેશ છે એ કેવો છે, તો કે ઘણા સ્તરોમાં આપણે જોઈ શકીએ છીએ, એટલે કે ઘણા સ્તરો એટલે કે બહુસ્તરીય, બહુસ્તરીય રીતે બાહ્યકનો પ્રદેશ આપણને જોવા મળે છે, જે અધિસ્તર પછી નીચેના સ્તરમાં જોવા મળે છે, આ અધિસ્તરનું સ્તર, ત્યારબાદ આ નીચેનો પ્રદેશ એટલે કે બાહ્યક। તો બાહ્યક પછી શું આવે છે, તો કે અંતઃસ્તર, તો કે જે અંતઃસ્તર છે એના કોષો કેવા છે, તો કે અવકાશ વિહીન, આમાં કેવો છે, અવકાશ જોવા મળતો નથી, એટલે કે પીપ આકારના એક જ સ્તર ધરાવે છે, શું છે, એક જ સ્તર ધરાવે છે અને કેવા છે, તો કે કોષોની સ્પર્શનીય તથા અરીય દિવાલો, એટલે કે અહીંયાથી સ્પર્શનીય અને આ જે અરીય દિવાલ છે એ કેવી છે, કાસ્પેરિયન પટ્ટિકાના સ્વરૂપમાં જોવા મળે છે, જેનું કાર્ય શું છે, તો કે પાણી માટે અપ્રવેશશીલ છે અને મીણ જેવા પદાર્થો એટલે કે સુબેરીનની જમાવટ કરે છે। તો અને કોષો કેવા હશે, તો કે એક જ સ્તરમાં જોવા મળે છે। ત્યારબાદ છે અને કોષો પીપ આકારના જોવા મળે છે। ત્યારબાદ છે પરિચક્ર, તો કે અંતઃસ્તર પછી એટલે કે આ જે અંતઃસ્તર પૂરું થાય પછી પરિચક્ર જોવા મળે છે, અહીંયા તમારે નામ નિર્દેશન કરેલું છે કે જે પરિચક્ર છે એ જાડી દિવાલવાળા મૃદુતક કોષોના કેટલાક સ્તરો એટલે કે એને જે પરિચક્રના કોષો શેના બનેલા છે, તો કે મૃદુતક કોષોના કેટલાક સ્તરો આવેલા છે, જેને શું કહેવાય છે, પરિચક્ર। ત્યારબાદ જે પરિચક્ર છે એ દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન
પાશ્વીય મૂળ અને વાહી એધાની ઉત્પત્તિ કરે છે, એટલે કે જે જલવાહક પેશી અને અન્નવાહક પેશી વચ્ચે વાહી એધા જોવા મળે છે તો તેની ઉત્પત્તિ કરે છે. ત્યારબાદ છે મજ્જાનો પ્રદેશ. શું છે આ મજ્જાનો પ્રદેશ? એટલે કે ગરનો ભાગ. તો કે મજ્જાનો પ્રદેશ કેવો છે? તો કે નાની અને અસ્પષ્ટ જોવા મળે છે. જે મજ્જા છે એ કેવી જોવા મળે છે? સાવ નાની અને અસ્પષ્ટ. જલવાહક અને અન્નવાહક, અહીંયા આ જલવાહક જોવા મળે છે, અહીંયા હશે અન્નવાહક. તો કે જલવાહક અને અન્નવાહક પેશી વચ્ચે આવેલા મૃદુતક કોષો શેને સંયોગે છે? તો કે સંયોગી પેશી કહે છે. એટલે કે જલવાહક અને અન્નવાહક વચ્ચે મૃદુતક કોષોને સંયોગી પેશી કહે છે. જે તમને એમાં નામ નિર્દેશિત કરેલું છે નહીં, પણ તમારે સમજી લેવાનું આકૃતિ ઉપરથી કે આ જલવાહક પેશી છે, અહીંયા અન્નવાહક પેશી આવેલી હશે અને તેની વચ્ચે મૃદુતક કોષો આવેલા છે, જેને શું કહેવાય છે? સંયોગી પેશી. તો કે સામાન્યતઃ જલવાહક અને અન્નવાહક બે કે ચાર સમૂહો હોય છે. શું હોય? જે સંયોગી પેશી છે એમાં મુખ્યત્વે જલવાહક અને અન્નવાહકના ચાર સમૂહો, કા બે જોવા મળે અને કા ચાર જોવા મળે છે. તો જે શેનું દ્વિતીય મૂળનું અથવા દ્વિતીયક વૃદ્ધિ દરમિયાન જોવા મળે છે. જે શેમાં મુખ્યત્વે જોવા મળે? તો કે દ્વિદળી મૂળમાં, એટલે કે સૂર્યમુખીના મૂળમાં. ખાસ યાદ રાખજો, દ્વિતીયક મૂળ એટલે કે દ્વિદળી મૂળ એટલે કે સૂર્યમુખીનું મૂળ, જેમાં શું જોવા મળે છે? તો કે બે કે ચાર જલવાહક અને અન્નવાહક સમૂહો જોવા મળે છે. પછી જલવાહક અને અન્નવાહકની વચ્ચે એધાવલય વિકાસ પામે છે. ત્યારબાદ શું વાત કરી? તો કે પરિચક્ર અને વાહી પુલો, એટલે કે આ જે જલવાહક અને અન્નવાહક વચ્ચે એધા જોવા મળે તો એને શું કહેવાય છે? વાહી પુલો. તો કે પરિચક્ર, વાહી પુલો અને મજ્જા જેવા અંતઃસ્તરની અંદરની બાજુ, એટલે કે અંતઃસ્તર છે અહીંયા એની અંદરની બાજુએ જોવા મળે તો એને શું કહેવાય છે? મધ્યરંભ. જે મધ્યમાં જોવા મળે છે એને શું કહેવાય છે? મધ્યરંભ. તો ખાસ યાદ રાખવાનું છે કે દ્વિતીય મૂળ, દ્વિદળી મૂળ એટલે કે એમાં દ્વિતીય વૃદ્ધિ થતી હશે અને દ્વિતીય વૃદ્ધિમાં જલવાહક અને અન્નવાહક જે છે એના ચાર જ સમૂહો, બે કે ચાર સમૂહો જોવા મળતા હોય છે અને તેમાં એધાવલયની રચના જોવા મળતી હશે જલવાહક અને અન્નવાહક. તો અહીંયા તમને કીધું છે આદિદારુ અને અનુદારુ. તો અનુદારુનું નિર્દેશન અહીંયા છે અને આદિદારુનું અહીંયા છે. તો આમાં કેવું જોવા મળતું હશે? તો કે અનુદારુ છે એ કેન્દ્રવર્તી ભાગે જોવા મળે છે, ત્યારે આદિદારુ ક્યાં જોવા મળે છે? તો કે પરિઘવર્તી ભાગે. તો જ્યારે અનુદારુ કેન્દ્રના ભાગે તો એને શું કહેવાય છે? બહિરારંભી. તો આ હતું દ્વિદળી મૂળ. તો આશા રાખું તમને સમજાઈ ગયું હશે. થેન્ક યુ.